ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને તેમાં ખાસ કરીને આજે જ્યારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ટિકિટની વહેંચણીને લઈ અનેક વિવાદો ચાલી રહ્યા છે. તેમાં ખાસ કરીને જે ટિકિટની વહેંચણી છે એમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે આપણી સાથે અમદાવાદથી નરહરી કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન નરહરી અમીનભાઈ છે, તો એમની સાથે આવો વાત કરી કે ટિકિટને લઈને એમને શું મતભેદ છે. તો તમે ટિકિટ શા માટે ન લેવાનો નિર્ણય લીધો? દક્ષિણ ગાંધીનગર વિધાનસભા મત વિસ્તારમાંથી મેં કોંગ્રેસ પક્ષ પાસે ચૂંટણીની માગણી કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ સમગ્ર ગુજરાતની 182 વિધાનસભાની ચૂંટણીઓ માટે જુદા જુદા ક્રાઇટેરિયાઓ નક્કી કર્યા હતા. એ ક્રાઇટેરિયાઓમાં જે કાર્યકર કે આગેવાન બે વખત ચૂંટણી હારેલા હોય, 15,000 કરતાં વધુ મતથી હારેલા હોય, કોર્પોરેશનમાં કે જિલ્લા પંચાયતમાં હારેલા હોય કે બીજા મત વિસ્તારના હોય, આવા ઉમેદવારોને ટિકિટ માટે કન્સિડર નહીં કરવા એવો નિર્ણય હાઈકમાન્ડે કર્યો હતો. અને આ નિર્ણયની સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે સિનિયર આગેવાનો હોય કે વિશિષ્ટ સંજોગો હોય ત્યાં છૂટછાટ પણ આપવામાં આવશે. તાજેતરમાં 15,000 કરતાં વધારે મતે હારેલામાં લગભગ 56,000 કરતાં વધારે મતે હારેલા હોય, 25,000 કરતાં વધારે મતે હારેલા હોય એવા ઘણા કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવી. એક જિલ્લામાં એ હોદ્દેદાર હોય એને બીજા જિલ્લામાંથી ટિકિટ આપવામાં આવી, મત વિસ્તારના ના હોય એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી. એટલે ક્રાઇટેરિયા જે નક્કી કરવામાં આવ્યો હતો એ ક્રાઇટેરિયા હાઈકમાન્ડે પોતે જ તોડવાનું કામ કરેલું. દક્ષિણ ગાંધીનગર મત વિસ્તારને લાગે વળગે છે ત્યાં સુધી એક વર્ષ પહેલાં પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલાએ આ વિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે સામેથી મને કહેલું અને એની તૈયારી કરવાની પણ મને સૂચના એ પ્રદેશ પ્રમુખે આપેલી. છતાં પણ જ્યારે ચૂંટણીના આગલા દિવસે ટિકિટ નક્કી કરવાની હતી એ વખતે બે વખત ચૂંટણી હારેલા છે એ ક્રાઇટેરિયા નક્કી કરી અને છેક સુધી અમારા નામોની જાહેરાત ન કરી ત્યારે કોંગ્રેસના એક સિનિયર આગેવાન તરીકે અમારું જે સિનિયર આગેવાનોની કોર કમિટી છે એ કોર કમિટીનો હું મેમ્બર છું અને તમામ નીતિ વિષયક નિર્ણયોમાં છેલ્લા 3 વર્ષથી તમામ આગેવાનો ભેગા મળીને અમે જ્યારે નિર્ણય લેતા હોઈએ ત્યારે છેક સુધી મારી પોતાની ટિકિટ નક્કી ના થાય એ પરિસ્થિતિનું જ્યારે નિર્માણ કર્યું ત્યારે મેં પોતે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયાને રૂબરૂમાં મળીને આ વિસ્તારમાંથી હું ચૂંટણી લડવા માગતો નથી એવી મેં એમને જાણ કરી દીધી છે. અને મેં નિર્ણય કર્યો છે કે દક્ષિણ ગાંધીનગર મત વિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી નહીં લડવું અને એની જાહેરાત પણ અખબારના માધ્યમ મારફતે અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા મારફતે ગુજરાતની પ્રજાને મેં એની જાણ પણ કરી દીધી છે. તેમાં ખાસ કરીને જ્યારે ટિકિટ ન લેવાનો હતો આપણે નિર્ણય કર્યો છે તો શું એને આપનો મૌન વિરોધ કહી શકાય? મૌન વિરોધ નથી, આ જાહેર વિરોધ છે. અને જાહેર વિરોધ એટલા માટે કે નિષ્ઠાવાળા કાર્યકર્તાઓ આગેવાનો કે જેને તન મન ધનથી પાર્ટીની 24 કલાક કામગીરી કરી હોય, સેવા કરી હોય અને પક્ષના આગેવાનોએ જે જવાબદારી સોંપી હોય જવાબદારી નિભાવવાનો પ્રયાસ કર્યો હોય, કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાનું કામ કર્યું હોય, એવા કાર્યકર્તાઓને એવા આગેવાનોને માનહાનિ ઊભી કરી અને એને ટિકિટ નહીં આપવાની પરિસ્થિતિ નિર્માણ જ્યારે હાઈકમાન્ડના ઇશારે થતું હોય ત્યારે અનેક પ્રશ્નો એમાંથી ઊભા થાય છે કે હાઈકમાન્ડમાં બી જે ઉપલા લેવલની જે ઇન્ટરનલ લડાઈઓ ચાલી રહી છે એ લડાઈના કારણે સ્ટેટના જે આગેવાનો છે એનો ભોગ લેવાનો પ્રયાસ થતો હોય એ પરિસ્થિતિ નિર્માણ આ ગુજરાતમાં થઈ રહ્યું છે. 2014માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે 2012માં કોંગ્રેસ પક્ષે વિધાનસભાની ચૂંટણી જીતવી જરૂરી હતી એવા સમયે અનેક જગ્યા ઉપર જે નિષ્ઠાવાળા કાર્યકર્તાઓ હતા જીતી શકે એવા હતા પણ હાઈકમાન્ડની જઈને સલામ મારવાનું કામ નહીં કરતા એવા અનેક આગેવાનોને ટિકિટ નહીં આપવાનું કામ કર્યું છે. સુરેશ પટેલ જેઓ કલોલમાંથી સતત 2 વખત વિધાનસભા ચૂંટાયેલા હતા અને અડવાણીની સામે લોકસભા પણ લડ્યા હતા અને એ વખતે સારામાં સારા મત અડવાણીની સામે લાવેલા અને એક વાતાવરણ ઊભું કરી દીધું કે અડવાણીને પોતાને છેલ્લા 10 દિવસ ગાંધીનગરમાં હાજર રહેવું પડ્યું, ફરવું પડ્યું અને દેશમાં પ્રચાર ના કરી શક્યા. એટલી જબરજસ્ત લડાઈ આપનાર સુરેશ પટેલે એમના મત વિસ્તારના જે સીમાંકન નવો બદલાયો અને એમના પોતાનો મત અને એમના ગામો અને એમના વિસ્તારના મોટાભાગના ગામો માણસામાં ગયા અને એમને માણસામાંથી ટિકિટ માગી હતી એમને પણ ટિકિટ નહીં આપી, એમ એવા અનેક કાર્યકર્તાઓ જે ગુજરાતમાં છે કે જે જીતી શકે એવા હતા.
સક્ષમ ઉમેદવારો હતા એમને ટિકિટ નહીં આપી, મળે ત્યાં લોકોને ટિકિટ આપી અને કોંગ્રેસનું દેવાળું ફૂંકી જાય એ પરિસ્થિતિ નિર્માણ આ કોંગ્રેસના આગેવાને કરેલું છે. જ્યારે આપ કોંગ્રેસમાંથી ટિકિટ નથી લઈ રહ્યા ત્યારે કોઈ ભાજપમાં જોડાવાનું કમિટમેન્ટ અથવા કોઈ અપક્ષ ઉમેદવાર તરીકે લડવાનું આપનું યોજના? કોંગ્રેસના અમારા જે કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, જ્યારથી અમને ખબર પડી ત્યારે મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં અહીંયા મને મળવા આવી રહ્યા છે. એમનો પણ આક્રોશ છે કે જે પક્ષ આપણી કદર ના કરતી હોય અને પક્ષ માટે મારી સાથે રહેલા અનેક કાર્યકર્તાઓએ જ્યારે પણ મોંઘવારીના કાર્યક્રમો હોય, કોર્પોરેશન સાથેના કાર્યક્રમો હોય, કોંગ્રેસના સંમેલનો કરવાના હોય ત્યારે રાત દિવસ મહેનત કરનારા કાર્યકર્તાઓ, જેમના ઉપર પોલીસ કેસો થયેલા હોય, લાઠીચાર્જનો ભોગ બનેલા હોય, એવા કાર્યકર્તાઓ પણ જબરજસ્ત દુઃખી થયા છે અને બધા પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે જે પાર્ટીમાં તમારા જેવા આગેવાનની જો કિંમત ના થતી હોય તો ભવિષ્યમાં અમારું શું થશે એની ચિંતા આ કાર્યકર્તાઓ આગેવાનો કરી રહ્યા છે અને એમની સાથે હું પરામર્શ કરી રહ્યો છું અને આવનારા દિવસોમાં શું પગલાં લેવા એ બધા કાર્યકર્તાઓ સાથે પરામર્શ કરીને નિર્ણય કરીશું. તો આ હતા નરહરી અમીન સાહેબ, જે જણાવી રહ્યા હતા કે એમને કોંગ્રેસના બેવડી નીતિના કારણે અત્યારે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. તો આવનારા દિવસોની એ યોજના પણ તે પોતાના સમર્થકો સાથે વાતચીત કર્યા પછી જ નિર્ણય કરશે. તો કેમેરામેન સંદીપ ત્રિવેદી સાથે મહેશ ચૌધરી, ગુજરાત ન્યૂઝ.